વિદ્યાર્થી મિત્રો આ આપણું પહેલું લેક્ચર છે જેની અંદર આપણે સંભાવનાનું ડિસ્કશન કરીએ છીએ જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે એને ખાસ રિક્વેસ્ટ કે હું જે લખાવું આ જે સમજાવું છું એ લખવાનો આગ્રહ રાખે કેમ કે એમની જોડે એક નોટ્સ તૈયાર થઈ જશે બેઝિક એક પેજ જેટલી જેમાં બધા પોઈન્ટ મેજોરિટી કવર થશે કે આ ચેપ્ટરનું વેટેજ ગુજરાત બોર્ડ પ્રમાણે ચાર માર્કનું છે અને મેઇનલી એ નાના ક્વેશ્ચનમાં જ આવે છે એક માર્કનો એમસીક્યુ એક માર્કનો વીએસ ક્યુ ને એ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે ટોટલ તમારા ચાર માર્કમાં બધું આવી જશે તો ચાર માર્કમાં વેટેજ હોય ત્યારે તમારા માટે ખૂબ જ અગત્યનું છે કે નાની નાની બાબતો પર ફોકસ વધાર થાય એટલે એ વસ્તુ પોઈન્ટ કવર કરવા માટે થઈને આપણે આ વિડીયો બનાવી છે તો સૌથી પહેલાં હું એક એક પોઈન્ટ સમજાવતો જઈશ જે હાઇલાઇટ કરું કે જે પોર્શન પર વધારે ભાર આપું એ પ્રોપર રીતે લખજો મેજોરિટી મારી એવી આશા છે કે મેં જેટલું કરાવું એ બધું બધું જ જો તમે આ વિડીયોમાં લખી કાઢો પોઝ કરી કરીને તો તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે એટલે આપણે આ ખાસ વસ્તુ થિયરિટિકલ લઈએ છીએ કેમ કે આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે સૌથી પહેલાં સંભાવનાની થોડીક વાત કરીએ તો સંભાવના ઓલરેડી તમે નવમાં ધોરણમાં ભણી ગયા છો એટલે તમને અમુક અંશે કંઈક ખબર છે કે સર સંભાવનામાં કયા વસ્તુ આવે શું આવે એ જ વસ્તુને હવે આપણે આગળ જવાની છે તો સૌથી પહેલાં સૈદ્ધાંતિક સંભાવના જેની આપણે ફોર્મ્યુલા વાત કરીએ તો સૈદ્ધાંતિક સંભાવના બીજી રીતે એને પ્રતિષ્ઠ પ્રતિષ્ઠિત સંભાવના કહેવાય તો આની અંદર શું કહે છે ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના જેને પી ઈ એટલે પ્રોબેબિલિટી ઓફ ઇ તરીકે દર્શાવવામાં આવે છે અને જેને નીચે મુજબ આ સૂત્ર છે જે તમારે મેજ્યોરિટીમાં લખવું પડે તમારે બહુ જ જગ્યાએ ઓછું લખવાનું આવશે પરંતુ તમને ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે અધરવાઇઝ તમે કન્ફ્યુઝ બહુ જ થશો સૌથી પહેલાં શું કહે છે કે ઘટના ઈના સાનુકૂળ પરિણામો અને પ્રયોગમાં શક્ય તમામ પરિણામો એટલે જેવી રીતે સમજો કે હું એક સિમ્પલ વસ્તુ વાત કરું આ બધા ઉદાહરણો બહુ લખીશ જેના કારણે તમને ક્લિયર થાય જે રીતે સમજો કે હું એમ કહું છું કે હું એક સિક્કો ઉછાળું છું તો તમે કહેશો કે સર સિક્કો ઉછાળશો તો હેડ અથવા ટેલ બેમાંથી એક જ આવશે તો આ કુલ શક્ય પરિણામો છે જેમાંથી મને વિદ્યાર્થી કહે છે કે સર હેડ આવે એની સંભાવના શોધો એટલે કે છાપ અને કાંટો આપણને કીધું છે તો છાપ આવે એની સંભાવના શું હતું તો છાપ કેટલી છે એક છે અને કુલ શક્ય પરિણામો બે છે એટલે તમે કહી શકો કે આની સંભાવના છાપ આવે તેની સંભાવના વન અપોન્ટ ટુ થશે હવે આની અંદર બીજું એક અગત્યનું એક જે નાની નાની વાતો છે કે આપણે શું ધારી લઈએ છીએ જ્યારે પણ આ ટાઈપના યા પ્રયોગો કરીએ છીએ ત્યારે તમારા ખાસ ધ્યાન રાખવાનું છે પ્રયોગોના બધા પરિણામો સમસંભાવિત છે આને કયા પ્રયોગો પ્રયોગો કહેવાય યાદચ્છિક પ્રયોગો કયા પ્રયોગો યાદચ્છિક પ્રયોગો તો આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર પહેલાં એક વસ્તુ જે તમારે હાઇલાઇટ કરવાનું છે કે યાદચ્છિક પ્રયોગો બધા સમસંભાવી હોય છે જે તે હેડ આવવાનો ચાન્સ અને તેલ આવવાનો ચાન્સ છાપ આવવાનો ચાન્સ અને કાંટો આવવાનો ચાન્સ સરખો હોય છે તેને આપણે શું કહીશું સમસંભાવી ઘટનાઓ કહીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લખવાનું છે કેટલું તો અહીંથી લઈને પહેલા પોઈન્ટથી લઈને પછી સંભાવના કહેવામાં આવે છે એ બ્રેકેટમાં જ લખજો અને વ્યાખ્યાયિત કરીએ છીએ એ પણ લખવાનું છે ફોર્મ્યુલ લખવાનું છે ઉદાહરણ લખવું હોય તો તમને છૂટ છે પણ નીચે અલગથી લખજો ભેગું ભેગું ના લખતા કેમ કે જો તમે ફરી જોઈ શકો નવો પોઈન્ટ પાડીને અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા નવો પોઈન્ટ પાડશો તમે અને એના પછી અહીંયા લખશો કે આપણે ધારી લઈએ છીએ કે બધા પ્રયોગો સમસંભાવીને છે આ પતે એટલે એક પોઈન્ટ પૂરો હવે અલગ અલગ ઘટનાઓ વિશે હું ડિસ્કશન કરીશ જે ખૂબ જ ધ્યાનથી સમજો અને લખવાનો આગ્રહ રાખજો આ વિડીયો બનાવવા પાછળનો વિડીયો એક જ છે કે તમારું ઇન્ટેન્શન કે તમારે ખાસ વસ્તુ તમે લખો એટલે તમારી જો નોટ્સ તૈયાર થઈ જાય તો ફરી તમે રિફર કરો ત્યારે તમને ઇઝીલી યાદ આવે તો હવે વાત કરીએ પ્રાથમિક ઘટના પ્રાથમિક ઘટના એટલે સૌથી પહેલાં તમારે એ સમજવું પડે કે જે ઘટનાનું પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય એટલે આપણને ખબર જ હોય કે સર આના સિવાય કોઈ પોસિબલ નથી પરિણામ હોય તો તેને પ્રાથમિક ઘટના કહે છે પહેલો પોઈન્ટ આ આનો જે એમસીક્યુમાં પૂછાઈ શકે એવો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક જ હોય છે જે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રાથમિક ઘટનાનો સરવાળો એક જ થાય અને કોઈપણ પ્રયોગ કરો એની પ્રાથમિક ઘટનાનો સરવાળો એક જ થાય જેનું માત્ર એક જ પરિણામ હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય હવે જે આવી રહ્યું છે જે પૂરક ઘટના ખૂબ જ અગત્યનું તો પૂરક ઘટનામાં શું કહે છે પહેલાં એ સમજો પૂરક ઘટના એટલે હવે આની અંદર સમજો ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહેવામાં આવે છે એટલે સમજો કે આની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કન્ફ્યુઝ થતાં મેં જોયા છે કે ઘટના એ નહીં ને તેની ઘટનાને પૂરક ઘટના કહે એટલે સર શું મતલબ જે રીતે સમજો ઘટના એ બનવાની આપણને સંભાવના આપી દીધી છે ઘટના એ બનવાની સંભાવના જેવી રીતે આપણને ખબર છે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ છ છે ઝીરો પોઈન્ટ છ છે તો તમે કહેશો સર પી ઓફ પૂરક ઘટના એની પૂરક ઘટના પૂરક ઘટના એની સંભાવના ઝીરો પોઈન્ટ ચાર થશે એટલે તમે પૂછશો કે સર આ તમે શું લખ્યું એ ખબર ના પડી તો એનો મતલબ જે ઘટના બનવાની હોય એની સંભાવના ઝીરો પોઈન્ટ ચાર છે તો ટોટલ સંભાવના મને ખબર છે એક હોય એકમાંથી ઝીરો પોઈન્ટ છ માઇનસ કરો તો જે ઘટના મળે એને પૂરક ઘટના કહેવાય એટલે કહેવાય કે ઘટના એ નહીં બને તે ઘટનાની પૂરક ઘટના કહેવાય ફરી એકવાર બોલીએ ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહેવામાં આવે છે જે રીતે ઘટના બી નહીં ને ઘટના બીની પૂરક ઘટના કહેવામાં આવે છે એટલે ઘટના એ ના બને ઘટના એ બને એને તો નોર્મલ ઘટના કહીશું પણ ના બને તેને સંભાવનાને પૂરક ઘટના કહેવાય બહુ અગત્યનો પોઈન્ટ ધ્યાન રાખજો પૂરક ઘટના રિલેટેડ ક્વેશ્ચન એમસીક્યુ તમારે ક્યાંક સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક તો પૂછાશે જ પૂછાશે જ અને પૂછાશે જ આના સિમ્બોલ એક ખાસ અગત્યનું છે જેને સિમ્બોલમાં લખાય છે એ ડૅશ દ્વારા દર્શાવવામાં આવે છે પૂરક ઘટનાને આગળ જઈએ તમારે આ લખવાનું છે એના પછી આગળ જઈએ હવે હવે આ નવા પોઈન્ટથી લખજો કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય છે આ બહુ અગત્યનું જેમને હું લખેલા નોટેશનમાં સમજાવું જેને બીજી રીતે આપણે સમજીએ તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇઝ ટુ વન આનો અર્થ આવો કહેવા માંગે છે કે ઘટના બનવાનો પણ ઘટના નહીં બનવાનો સંભાવનાનો સરવાળો એક જ થાય છે વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર હમણાં તમે જે ઉદાહરણ લીધું એનું કરીએ તો ઝીરો પોઈન્ટ છ પ્લસ ઝીરો પોઈન્ટ ચાર આ ચાર શોધ્યા એ અને આ ઘટના એનું શોધ્યું એનું ટોટલ કરશો તો એક આવશે એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે સર બંને ઘટનાઓનો સરવાળો કેટલો થાય ઓલવેઝ એક થાય આ પૂછાતો ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન રાખો ઘટના એ ઘટના એ તથા ઘટના એ ડેશ બંને એકબીજાની પૂરક ઘટના કહેવામાં આવે છે એટલે ઘટના એ આપી હોય ત્યારે ઘટના એ ડેશ પૂરક બને એ રીતે તમારે સમજવાનું છે સેમ વસ્તુ અહીંથી આગળ જઈએ આથી હવે અહીંયા લખીએ ઘટના એનો સરવાળો આપણને એ ખબર પડી કે ઘટના એ અને ઘટના એ ડેશનો સરવાળો એક થાય તો આને બીજી રીતે લખવું હોય તો એક બાજુ આપણે શું લખ્યું એ ડેશ લખીને પી ઓફ એને આપણે આ બાજુ લઈ ગયા બીજી બાજુ લઈ જઈએ તો માઇનસમાં લખી શકાય સેમ વસ્તુ કોઈ વિદ્યાર્થી કહે કે સર હું આને બીજી રીતે પણ લખી શકું કેવી રીતે તો એને આપણે સિમ્પલ રીતે વિચારીએ તો એ ડેશ જે આપેલું છે એને પેલી બાજુ લઈએ એટલે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી ઓફ એ ડેસ જેવું આપત્તે એટલે તમારું એક ઘટનાનો મેઇન પોઈન્ટ પૂરક થાય પૂરક ઘટના તમારે પહેલાં પોઈન્ટમાં ડેફિનેશન બીજામાં જેનાથી દર્શાવાય છે એ ત્રીજા પોઈન્ટમાં એની પૂરકની સંભાવના એક થાય એના પછી તરત જ તમારે આ લખવાની છે એના પછી એ જે ધ્યાન રાખવાનું છે કે આ આપણે નીચે બીજું એના પછી લખજો અને પાંચ આ ચોથા પોઈન્ટમાં લખશો અને પાંચમા પોઈન્ટમાં તમે આ લખશો વિદ્યાર્થી મિત્રો આ લખજો ખરા તો જ તમને ખબર પડશે આ મેઇન તમારું સંભાવનાનો હાર્ટ કહેવાય એ રીતનું છે કે જેનાથી તમને આખું સંભાવના ઘણું ખરું ક્લિયર થશે જ્યારે તમે સમ સોલ્વ કરશો અને પછીની વિડીયોમાં ત્યારે તમને વધારે થશે અત્યારના અમુક અંશે એવું લાગી રહ્યું હશે કે સર ખબર તો પડે છે પણ ક્લેરિટી હંડ્રેડ પર્સન્ટ નથી આવતી એ હંડ્રેડ પર્સન્ટ જ્યારે પ્રેક્ટિકલ કરીશું ત્યારે પરંતુ પ્રેક્ટિકલ થઈ ત્યારે તમારી જોડે આ લખાણ હશે તો જ તમને ઈઝી પડશે અદરવાઈઝ તમને કન્ફ્યુઝન આવશે તો મેઇન પોઈન્ટ આગળ જઈએ તો બીજો પોઈન્ટ આવે છે અશક્ય ઘટના અશક્ય ઘટના એટલે શું કે જે પ્રેક્ટિકલી સર શક્ય નથી જે ઘટના એવી ઉદ્ભવી કેવી છે અશક્ય છે એટલે જેવી રીતે આપણે એમ કહીએ કે સૂરજ પશ્ચિમ દિશામાં ઉગે તો આ કેવી ઘટના છે કે સૂરજ પશ્ચિમ દિશામાં ઉગે તો તમે કહેશો સર આ અશક્ય ઘટના છે તેવી જ રીતે આપણે વાત કરીએ કે કોઈ એક પાસો ઉછાળીએ પાસો એટલે લૂડો જે તમે રમતા હશો અથવા સાપ સીડી રમતા હશો જેની અંદર આપણે વાત કરીએ તો પાસો ઉછાળીએ એમાં એકથી છ હોય અને એમાં આઠ આવે એની સંભાવના તો આ અશક્ય ઘટના છે કેવી ઘટના છે અશક્ય ઘટના એટલે જે ઘટના બનવાના ચાન્સીસ પોસિબલ જ નથી એટલે કે અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય હવે એના પછી આગળ જે તમારા કામનું બહુ અગત્યનું કે સર આમાં બીજું ધ્યાન રાખવું પડે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય છે જે પૂછાય આ એક ઉદાહરણ પાસો ઉછાળતા પ્રયોગમાં આઠ મેળવે એ અશક્ય ઘટના કહે છે એટલે તમે કહી શકો કે સર આની અંદરના પોઈન્ટમાં ખાલી ધ્યાન એટલું રાખવાનું છે અશક્ય ઘટના એટલે જે પોસિબલ નથી એક જેની સંભાવના ઝીરો હોય છે બસ આટલું ક્લિયર હોય એટલે અશક્ય ઘટના ક્લિયર હવે એનાથી એકદમ ઊંધું જવાનું છે હવે એનાથી આગળ જઈએ જે ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના તરીકે ઓળખાય છે તમે કહેશો કે સર ચોક્કસ ઘટના એટલે કન્ફર્મ જ છે કે આ ઘટના બનવાની જ છે તો જેવી રીતે સમજો સૌથી પહેલાં હું તમને એક રીતે દાખલોનું ઉદાહરણ આપું જે રીતે હું પાસો નાખું જેવી રીતે હું એમ કહું કે હું પાસો ઉછાળીશ તો એકથી છની વચ્ચે જ આવશે તો તમે કહેશો કે સર આ કન્ફર્મ છે આમાં ચોક્કસ ઘટના જ છે કે સર આ થઈ શકે સેમ વસ્તુ હું એમ પૂછું કે જે રીતે હું એક સિક્કો ઉછાળીશ છાપ આવશે અથવા તો કાંટો આવશે હેડ અથવા તો ટેલ જ આવશે તો આ ચોક્કસ ઘટના છે તો ચોક્કસ ઘટનાને જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહેવામાં આવે છે તમે કહેશો કે સર બહુ સિમ્પલ ડેફિનેશન છે જે મારે યાદ રખાવાનો પોઈન્ટ છે આ ચોક્કસ ઘટનાની સંભાવના એક જ હોય કેમ કે આ કન્ફર્મ થવાનું જ છે જે ઘટના ચોક્કસ નથી જ થવાની તે ઘટનાને ઝીરો કહેવાય અચોક્કસ ઘટના કે જે કન્ફર્મ નહીં થાય અને જે ઘટના ચોક્કસ થશે જ એ ઘટનાને એક વડે દર્શાવાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આગળ જઈએ ઉદાહરણમાં દાખલા તરીકે જે હમણાં બોલ્યા એ જ પાસો ઉછાળતા પ્રયોગમાં સાતથી નાની સંખ્યા જ મળે તે ચોક્કસ ઘટના છે જે તમે કહી શકો હવે આ એમસીક્યુ કે વીએસ ક્યુમાં પૂછાય કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે કોઈપણ ઘટના જે બનશે એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઈ કોની વચ્ચે હોઈ શકે ઝીરોથી એકની વચ્ચે જે સિમ્બોલમાં ધ્યાન રાખવાનું છે અને લેસ દેન ઇક્વલ ટુ બોલવાનું છે એટલે એમ બોલાય ઝીરો લેસ દેન ઇક્વલ ટુ પ્રોબિલિટી ઓફ ઇ લેસ દેન ઇક્વલ ટુ વન એટલે કે તમારો જે જવાબ હશે એ જવાબ ઓલવેઝ ઝીરોથી એકની વચ્ચે આવશે

એનું ડિસ્કશન છે તો આપણે વિડીયો અહીંયા જ પૂરી કરીશું કારણ કે જો હવે આપણે આગળ જવું તો વિડીયોની લેન્થ ઘણી મોટી થતી જાય છે એટલે આ વન પોઈન્ટ વન રાખીએ અને વિડીયો નંબર વન પોઈન્ટ ટુમાં તમને બધા ઉદાહરણોને મેઇન મેઇન પોઈન્ટ ડિસ્કસ કરીશું તો મળીએ હવે વન પોઈન્ટ ટુમાં